જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મારે આંગળી ના પકડ, અંગૂઠો પકડ. ગલી ગલી થાય છે. આવા નાવા આમ જો. આપણે બહુ બોલતી નથી, ચાલતી નથી, કેવી યારી કા. અને અમુક ની બહુ તો ધબા ધબી ઘર માં બોલાવતી હોય. આઈ હારું લો કે ભાઈ, આ બહુ રીહાણી છે. તૈ સાર દીત્યા ખાધું નથી, મોઢું ચડાવી બેહે બોલે નહીં. અને ક્યાંક ને ક્યાંક અંદર થી બહુ દુખી થતી હોય, કેમ કે એને આપણે ભેગું ફાવતું નથી. અને આ તો પરણે બાંધીને બેહારવાની વાત છે, એમાં મજા નહીં. તો જઈને ને કઈ કઈક રસ્તો કાઢી બહુ રાજી પહેરીએ ને તો મજા, બાકી કઈ મજા નહીં ઘરમાં. એટલે રીહાણી હોય એવું લાગે છે. તો રીહાણી એટલે તો એની માને બોલાવી હતી. રીહાણી લઈ યાર, હો તો નિહાકો લાગી જાય કા. હું કોઈ દી રીહાણી હતી? અરે અરે હાલો ને હવે. આઠ આઠ દિન
ને તેડી જાવ ને પછી ધીમે ધીમે સમજાવી મૂકી દેજો પણ આયા રોજ દુખી થાય એના કરતા તમારી ઘરે તમારી દીકરીને તેડી જાવ કા આથી વાત છે કાલે અમે કઢી પીર હોઈ ગયા ખીચડી ન ભાવી અમને કોરિયા થોડા ઉતરે ઘરની લક્ષ્મી ભૂખી હોય ને આ ગઈડા થોડા ખાય કે અસે અસે વિભાઈ વિભાન તમે રૂઓ માં મારે એને તેડી નથી જાવી પણ એને એકાંતમાં લઈ જઈ અને મારી રીતે હું એને સમજાવવાની કોશિશ કરીશ બસ તો તો હારું બાપા સમજી જાય અને જીવ બાળતા નહીં તમે હો અરે કાજલ એ કાજલ કાજલી અરે માં તું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાજલ હાલને આપણે જરા ગામમાં આટો મારી હા હા માં હાલ બજારમાં જતા આવીએ જરા કામ છે મારે હા વેમાં અમે ગામમાં જઈને આવીએ હો હાલ હાલ બહુ એ મારા અમે એમ કર્યું એટલે છે ને આપણી આરે એને ગમતી વાત નથી આપણે ઉજીમાં આપણા બા હમ કરતા એટલે બેને ભળ્યું જ નહીં એટલે વહુને આપણામાં ભળવું નથી પણ એની માયા સમજણી છે એટલે લગભગ સમજી જાહે કા એટલે આપણા જયલા હમે એમ કરતી છે હા જયલા હમ કરશે ને તે દી છૂટું થઈ જાહે અરે રે આવું છે સાસ ફેરવેલી પડી છે તો માખણ તાવેલું બપોરે હું ગયા શું છે તમારે દે છે ખાઈ લઈશ પણ માખણ એઠું ન કરતી હું તમને બધાને એઠું ખાવા દઉં છું એ ઠાંગરા મામ કરીને કરસ તું હૈસે બાપો તો ભાઈરે બગડતો જાય છે માં તારે બજારમાં હું લેવાનું છે અને હો ચિંતા ઓ ચિંતા નહીં બેટા મારે કામ હતું એટલે જ હું આવી છું અને મારે તારું જ કામ છે શું મારું કામ છે બેટા મારી એક વાત માનીશ અરે હા માં હું તારી એક નહીં 10 વાત માનીશ મને ખબર છે કે તું મને તેડવા આવી છો હા એકવાર તું ભલે રિસાઈને વહી ગઈ પણ આજે મને ખુશીનો પાર નથી કે તું મને અહીંયાથી લેવા આવી છો ના દીકરા હું તને લેવા નથી આવી હું તને સમજાવવા માટે આવી છું કે આ તારા સાસુ સસરા અરે ભગવાનનું માણસ છે ભગવાનનું માણસ અને તું એને સમજી શકતી નથી બેટા અરે એ લોકોમાં ફેર નહીં પડે કારણ કે એ લોકોએ બિચારાએ ગામડામાં જિંદગી કાઢી છે અરે એ લોકોમાં ફેર ન પડે તો તું તારામાં ફેર પાડી દે દીકરા એમાં શું ફેર પડે છે અને તારો ધણી તને હાથમાં ને હાથમાં રાખે છે પછી તારે બીજાથી શું મતલબ છે અને એ જીવ્યા એટલું તો બિચારા જીવવાનાય નથી તો પછી તું કેમ સમજી આપતી નથી મારી વાત દીકરા તું થોડીક એ લોકો જેવી થઈ જા પછી જો તને જીવવાની કેવી મજા આવશે દીકરા કાંઈક તો સમજવાની કોશિશ કર મારા દીકરા માં તું કે છે ને તો હવે હું એ કોશિશ કરીને જોઈ લઉં મારા સાસુ સસરાને ગમશે ને એ રીતે રહેવાની કોશિશ કરીશ અરે ઈ નો ફરી જાય તો આપણે ફરી જવાની આપણી જિંદગીને આપણે એની રીતે ઢાળી દેવાની મારા દીકરા અને ઈ બિચારા કેટલું જીવવાના છે અને ભગવાનનું માણસ છે તને કોઈ દી કાઈ કહેતાય નથી ને માફી માંગે છે અરે અત્યારના જમાનામાં કોઈ સાસુ સસરા એવા હોય કે જે વહુની માફી માંગે કાઈક તો સમજ બેટા મારી વાત અને જો મારી વાત યાદ રાખ કે મારી માં કહેતી હતી ને ઈ તને તું થોડા વખત આવી રીતે જીવીશ ને તો તને ખબર પડશે કે ના મારી માં કહેતી હતી એ વાત સાચી છે અને તું બહુ સુખી થઈશ બેટા અને તે તને તું એવી રીતે જીવીશ ને એટલે તારી માય તને યાદ નહીં આવે હા માં તું મને કહે છે ને તું એવી રીતે જીવવાની કોશિશ કરીશ તો હાલ બેટા હવે તું તારું ઘર અને તારો સંસાર બે તું સંભાળી લે મારા દીકરા તો તું મારી દીકરી સાચી નોકરી કઢી નો પીવાય હારે હારે ખીચડી એ ખાતા રેજો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા હવે તમે જરાય ચિંતા ના કરો મારે હાવ હોરાનો દાળ ભાત બનાવીને ખવડાવીશ એમ હા તો ખીર કરતાઈ દે મને બોલાવજે ઓ દે કાલી હાલો વેવા જય શ્રી કૃષ્ણ વેવા જય શ્રી કૃષ્ણ હાલો બા હું છે ને થોડીક રસોઈ કરી આવું એ હું કરસ આ બોરા નીકળી ગયા છે તો થોડા કાઢ
કાઢી નાખું બા મને આવી રીતે હાડી પહેરતા આવડી જો હજી એમ ના હોય બેટા ઊભી રહે લામ બોલ કેવી હાડી લાગી છે કા અસલ લાગે કે મારા ઘર ની વહુ છે જો તને હાડી પહેરતા નું આવડે અસાણા ખાતા નું આવડે વાહિદા નું આવડે તો કા હું કર નાખીશ ને જો ભેગું ભેગું તારે કરવું હોય તો હું નાડો હવે તને શીખવાડશું અને ઓલું ઇંગ્લિશ વાળું થોડુંક બોલતા અમને શીખવાડજે તું અમારા જેવી થવા માંડી તો થોડા થોડા અમે તારા જેવા થવા માંડે એટલે ઓલી તારી ફ્રેન્ડ આવે ને એટલે તને દુઃખ ન લાગે હા હા બા અને બેટા તમને હાડી પહેરતા ન આવડે ને તો મને કહેજો એટલે હું તમારી માને કહું કે એ પહેરાવી દે તો ઠીક વા પણ જો ડોહી વહુ ના લેન માં ગઈ ને તો મારી લેન તૂટી જશે લે હું કરસ કાજલ આ ભારી બાંધ છું હાલી ભારી ન બાંધે તાર બાની ઘણે ઘણો ટાઈમ કે નથી ગયા આપણે આટો દેવા જવું છે ના મારે માર બાન કીરે ન જવું કા પણ મને હવે નિયા નથી ગમતું મને હવે આજ ઘર માં ગમે છે જોયું ને કાજલ હવે તને આ ઘર માં રહેવાની કેવી મજા આવે હાચું કહું ને જયેશ તો મને બહુ મજા આવે છે અને મેં જી કર્યું ને કાજલ મને એમ થાય છે કે મેં તને પ્રેમ કર્યો ને ખોટો નથી કર્યો આ જયેશ મારે મારી બાના ઘરે એટલે નથી જાવું કે હવે આ માજી બાપા એકલા રહે ને એ મને ન ગમે હારું હારું હાલ તો હાલ સમજે તો હા સાચી વાત છે હવે નહીં વાંધો આવે બા બાપુજી તમે બેસે ને કાલ સવારે તૈયાર થઈ જજો મારા ભેગું બજાર માં ખરીદી કરવા આવવાનું છે બા પરમ દી છે ને જાત્રા ની બસ જાય છે તમારે ને બાપુજી ને જાત્રા માં જવાનું છે અને કાલ ની બધી ખરીદી કરવાની છે નવા કપડા એટલે જઈલા તે ટિકિટ લખાવી ટિકિટ લખાવી ને આવી ગઈ ટિકિટ કોણે લખાવી મે લખાવી છે મારા પૈસા ભેગા થયા હતા ને લગન માં એની ટિકિટ લખાવી છે ને તમારે બે જાત્રા કરવા જવાનું છે બેટા તારા પૈસા થોડા આમાં વપરાય જઈલા પાસેથી લઈ લેવાય ને ના રે ના ઓ બા તમે કે મારા હાહુ હવરા નથી મારા માવતર છો અને હવે તો તમારે બે જાત્રા એ મારા પૈસા થી જ જવાનું છે એટલે તમારું જાત્રા નું પૂન મને જ મળે સાચી વાત છે સાચો બેટા સાચી વાત કહું થોડા ટાઈમ મને બહુ દુખ લાગ્યું તો વો આડી હાલે છે આડી હાલે છે દીકરી આઈ તે ઓલી કેવત હાસી પાડી દીધી કુવામાં હોય તો અવેડામાં આવે કારણ કે દીકરો હોય કે દીકરી હોય કાય લાવ હા સાચી વાત છે બેટા આ તમે સાબિત કરાવી દીધું કુવામાં હોય તો અવેડામાં આવે કા સાચી વાત છે જેના મા બાપ સંસ્કારી હોય ને એના દીકરા કે દીકરી થોડીક વાર ભૂલ કરી દે છે પણ અંતે એને હાસી હમજણ તો આવી જાય છે અને એને જ કહેવાય સંસ્કારી મા બાપ ના સંતાન હેલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તમારી સમક્ષ સરસ મજાનો એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું મીના શર્મા જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ દાવડા જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હેલો મિત્રો હું છું જયેશ પટેલ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો